नेक्स्ट टॉपिक वी विल लर्न अबाउट गोट एंड एंटी गोट ड्रग्स। આ તમારા સિલેબસની અંદર ટોપિક નથી, પણ બુકની અંદર આપેલો છે અને ઇમ્પોર્ટન્ટ ટોપિક છે વાઇવાની અંદર, અને ક્યારેક ઇન કેસ તમારું નસીબ તો એક્ઝામમાં પણ પૂછાઈ શકે છે, બાકી વાઇવાની અંદર એ લોકો પૂછે છે કે ગોટ માટે કઈ ડ્રગ યુઝ થાય છે। ગોટ ઇઝ અ ડિસઓર્ડર ઓફ યુરિન મેટાબોલિઝમ વિચ ધેર ઇઝ ડિપોઝિશન ઓફ યુરેટ ક્રિસ્ટલ્સ ઇન અરાઉન્ડ ધ જોઇન્ટ્સ, જે યુરિક એસિડ હોય, ઓકે, એને કહેવાય યુરેટ। તો યુરેટ ક્રિસ્ટલ્સ, ક્રિસ્ટલ્સ એટલે શું થાય, આપણે હીરા જેવું સ્ટ્રક્ચર, એક પથરા જેવું સ્ટ્રક્ચર થાય, ક્યાં, તો કે અરાઉન્ડ ધ જોઇન્ટ્સ, જોઇન્ટ્સ છે એની આજુબાજુના પાર્ટની અંદર આવું સ્ટ્રક્ચર જોવા મળે, એને શું કહેવાય, ગોટ કહેવાય। ઇટ ઇઝ કેરેક્ટરાઇઝ બાય રિકરન્ટ એટેક ઓફ પેઇન એન્ડ સ્વેલિંગ ઇન જોઇન્ટ્સ, એટલે કે જ્યારે જોઇન્ટની અંદર જેને ઘડીએ ઘડીએ સાંધાના દુખાવા અને સાંધાનો સોજો અને એ બધું આવતું હોય, એને આ થવાના ચાન્સીસ છે। ધ બિગ ટો ઇઝ મોર ઇફેક્ટેડ, એટલે કે જે આપણો પગનો અંગૂઠો છે એમાં વધારે જોવા મળે છે પ્રોબ્લેમ। ધીસ ડિસઓર્ડર અકર મોર કોમનલી ઇન મેન ધેન ઇન વુમેન, એટલે વુમેન કરતાં મેનની અંદર આ ડિસઓર્ડર વધારે થાય છે। ઇટ ઇઝ અ હેરિડિટરી ડિઝીઝ દેટ વોઝ નોન એઝ અ એન્શિયન્ટ ગ્રીક એન્ડ રોમન્સ, એટલે કે જે શું કહેવાય, આપણે હેરિડિટરી એટલે કે જે જન્મજાત આવે છે એક પેઢીમાંથી બીજી પેઢીમાં એવો થતો રોગ છે, એને એન્શિયન્ટ કહેવાય, કે એન્શિયન્ટ પીરિયડ એટલે કે બહુ જ લાંબા સમયથી આવતું હતું, અને એ શબ્દ ક્યાંથી આવ્યો છે, તો કે ગ્રીક જે ભાષા છે એમાંથી અથવા તો રોમનમાંથી। ધ વર્ડ ગોટ ઇઝ ડિરાઇવડ ફ્રોમ લેટિન વર્ડ, છે ગોટ શબ્દ છે ક્યાંથી આવ્યો છે, લેટિન વર્ડમાંથી, એનું સાચું નામ લેટિનમાં હતું ગુટા, એનો મિનિંગ થાય ડ્રોપ, અ ડ્રોપ ઇન ધ જોઇન્ટ, એટલે કે ડ્રોપ એટલે શું થાય, આપણે જગ્યા કહીએ, કોઈ વસ્તુ વચ્ચેનો ગેપ, તો જોઇન્ટની અંદર શું થાય, ગેપ આવે, શેની લીધે, જે આ યુરેટ ક્રિસ્ટલ્સ જે બને છે એના લીધે। ગોટ ઇઝ અકમ્પ્લેન્ટ બાય હાઇપર યુરેસેમિયા, એટલે કે યુરેસેમિયા, યુરિક એસિડનું પ્રમાણ વધી જવાને કારણે ગોટ થાય છે। ધ ડિઝીઝ ઓઝ ઇટ્સ ઓરિજન, ઇટ ઇઝ ઇન્ક્રીઝ પ્રોડક્શન ઓફ યુરિક એસિડ, શું થાય છે, યુરિક એસિડનું પ્રોડક્શન ઇન્ક્રીઝ થાય છે। ડિક્રીઝ ધ રેટ ઓફ યુરિક એસિડ ડિસ્ટ્રક્શન ઓર ફેલર ટુ ડિક્રીઝ એક્સોશન ઓફ યુરિક એસિડ, શું કેના લીધે થાય, તો કે યુરિક એસિડનું જે ડિસ્ટ્રક્શન એટલે કે જે તૂટતું હોય એ ડિક્રીઝ થાય, ઓછું થાય, અથવા તો જે યુરિન દ્વારા યુરિક એસિડ બહાર નીકળવું જોઈએ એનું પ્રમાણ ઓછું થાય, તો એના કારણે બોડીની અંદર જે યુરિક એસિડનું પ્રમાણ શું થાય, વધી જાય, અને આપણને કયો ડિસીઝ થાય, ગોટ। એની અંદર કઈ કઈ ડ્રગ યુઝ થાય છે એનું ક્લાસિફિકેશન આપેલું છે। મેઇન ગોટના બે ટાઈપ છે, એક્યુટ અને ક્રોનિક ગોટ। તો એક્યુટની અંદર ત્રણ ડ્રગ આપેલી છે, કે એનએસએઆઈડી યુઝ થાય, કાં તો કોક્લિન્સિન યુઝ થાય, કાં તો કોર્ટિકોસ્ટીરોઇડ યુઝ થાય, અને ક્રોનિકની અંદર બે ટાઈપ આપેલા છે, યુરોકોરિસ ડ્રગ અને સિન્થેટિક ડ્રગ। યુરોકોરિસ ડ્રગની અંદર એક્ઝામ્પલ છે પ્રોબેનેસિડ અને સલ્ફીપાયરાઝોન, અને સિન્થેટિક ડ્રગની અંદર એલોપ્યુરિનોલ એક્ઝામ્પલ આપેલું છે। આ બધા એક્ઝામ્પલ આપણે ડિટેલમાં ભણશું। એમાં પહેલું આપેલું છે એક્યુટ ગોટ, તો કે એક્યુટ ગોટ મેનિફેસ્ટ એ સડન ઓનસેટ ઓફ સિવિયર ઇન્ફ્લામેશન એન્ડ પેઇન ઇન ધ સ્મોલ જોઇન્ટ, જે નાના નાના સાંધા છે એની અંદર બહુ વધારે ઇન્ફેક્શન અથવા તો પેઇન થવાને કારણે આપણને આ સિચ્યુએશન થઈ શકે છે। ધ મેટાટાર્સોફેલેન્જિયલ જોઇન્ટ, મેટાટાર્સલી જોઇન્ટ ક્યાં હોય, પગની અંદર હોય, કેમ કે ગ્રેટર ટો ઇઝ કોમન, એટલે કે જે અંગૂઠો છે એ વધારે અસર કરે છે। ઇટ ઇઝ ડ્યુ ટુ પ્રેસિપિટેશન ઓફ યુરેટ ક્રિસ્ટલ્સ ઇન ધ ટિશ્યુ ઓફ જોઇન્ટ સ્પેસ, એટલે કેના કારણે થાય છે, તો કે જે આપણી જોઇન્ટની આજુબાજુ ટિશ્યુ આવેલા હોય એની અંદર યુરેટ ક્રિસ્ટલ, જે યુરિક એસિડ છે એનું પ્રમાણ વધી જવાને કારણે ધ જોઇન્ટ બીકમ રેડ્સ, ટેન્ડરનેસ, સ્વેલિંગ એન્ડ એક્સ્ટ્રીમ પેઇનફુલ કન્ડિશન, શું થાય છે, જે સાંધો છે એ જગ્યાએ રેડનેસ જોવા મળે, આપણને એમ ખાલી ચડી જતી હોય એવું લાગે, સોજો જોવા મળે, અને બહુ જ સિવિયર પેઇન થાય। ઓલમોસ્ટ 60% ઓફ પેશન્ટ કેન નોટ ગો ઓન વર્ક ડ્યુ ટુ રેસ્ટલેસનેસ કોઝ ડ્યુ ટુ ગોટી કન્ડિશન વિચ નીડ ઇમિડિયેટ મેડિકલ ટ્રીટમેન્ટ, એટલે કે જ્યારે આ ગોટ થાય તો એનો દુખાવો એટલો સિવિયર હોય કે 100માંથી 60 લોકો છે એ પોતાના કામ ઉપર ના, એટલે મીન્સ એને કામ કરવું જ ના ગમે, એ કામ કરી જ ના શકે, એની બોડીની કન્ડિશન જ એવી થઈ જાય તો આ ગોટની સિચ્યુએશનના કારણે, એટલે ગોટ જ્યારે થયું હોય ત્યારે ઇમિડિયેટ ટ્રીટમેન્ટ આપણે જરૂરી છે। પેલું આપેલું છે એનએસએઆઈડી, એનએસએઆઈડી નું ફૂલ ફોર્મ થાય નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ, એટલે કે એન્ટી ઇન્ફ્લામેટરી એટલે ઇન્ફ્લામેશનને રોકે એવી ડ્રગ તો છે, પણ એની અંદર ઘેન, જે સ્ટીરોઇડ્સ હોય ઘેન માટે એ ભાગ નથી, નોન સ્ટીરોઇડલ છે એનએસએઆઈડી ડ્રગ। એમાં એક્ઝામ્પલ છે નેપ્રોક્સેન, ઇડોમિથાઝોન, ડેક્લોફિનાક સોડિયમ, ડાયક્લોફિનાક પોટેશિયમ, જે આપણે દુખાવાની અંદર યુઝ કરતા હોઈએ, ધેન પાયરોક્સિસેમ, ધેન ઇટોરીકોક્સિમ,
આર યુઝડ વિચ ઇઝ હાઈલી ઇફેક્ટિવ ઇન ક્વિકલી રિપીટેડ ડોઝિસ, એટલે કે આ બધી જ ડ્રગ છે જે આપણને વધારે ઇફેક્ટિવ છે આ કન્ડિશનની અંદર. એ ક્યારે આપવાની છે? તો કે એવરી 7 to 12 hourly ટુ ટર્મિનેટ ધ એટેક, એટલે દરેક 7 થી 12 કલાકે આપવાની છે દુખાવાને ઓછો કરવા માટે, એટલે કે જે એટેક આવતો હોય આપણને જે દુખાવો થતો હોય એને રિલીવ કરવા માટે. ધ એક્શન મે બી સમ વોટ સ્લો એન્ડ મે ટેક 2 to 3 weeks ટુ ક્યોર, એટલે કે આ દવાની એક્શન કેવી છે, ધીમી ધીમી છે અને મટતા એને કેટલી વાર લાગશે, 2 થી 3 week. અને નેક્સ્ટ ડ્રગ આપેલી છે કોલકિન્સિન, જે એક્યુટ ગોટની અંદર બીજું એક્ઝામ્પલ હતું. કોલકિન્સિન ઇઝ એન આલ્કલોઇડ ઓપ્ટેન ફ્રોમ અ સ્મોલ પ્લાન્ટ કોક્લિયમ એટુમનેન માલે. આ જે પ્લાન્ટનું નામ છે એ પ્લાન્ટમાંથી આપણને કોક્લિસિન મળે છે. કોલ્ડ મિડોસેફ્રોન એનું બીજું નામ છે, મેડોસેફ્રોન એ પ્લાન્ટનું. કોક્લિસિન વોઝ ઇન્ટ્રોડ્યુસ એઝ અ મેડિસિનલ પ્લાન્ટ ઇન 1763. ક્યારે સૌથી પહેલાં મળ્યું હતું? 1763ની અંદર. કોના દ્વારા? તો કે બાય બેરોન વોન સ્ટ્રચ, ફિઝિશિયન. એ નામનો જે ફિઝિશિયન હતો બેરોન વોન સ્ટ્રચ, એણે સૌથી પહેલાં 1763ની અંદર આ ડ્રગ શોધી હતી. કોક્લિસિન ઇઝ પ્રેઝન્ટ ઇન ધ સીડ એન્ડ કોમ ઓફ ધ એક્સટેન્ટ 0.3 to 0.9%. એટલે શું છે કે જે આ પ્લાન્ટ કીધો તો મિડોસેફ્રોન, એના જે બીજ છે અથવા તો એનું જે આપણે બીજ બનતા પહેલાં ખબર, પહેલાં ફૂલ જેવી સિચ્યુએશન થાય તો એની અંદરથી આપણને મળે છે, અને એ કેટલા પ્રમાણમાં હોય છે? 0.3 to 0.9% જેટલું. કોક્લિન અકર્સ ધ પેલ યલો ઓડરલેસ અકર્સ એઝ અ પેલ યલો ઓડરલેસ ક્રિસ્ટલ્સ એમોર્ફસ સ્કેલ્સ ઓફ પાવડર સોલ્યુબલ ઇન વોટર એન્ડ ટેસ્ટ બિટર. કેવું છે? સ્વાદ સ્મેલ વગરનું છે, પણ ક્રિસ્ટલ ફોર્મેશનમાં હોય અને એક પાવડર ફોર્મેશનમાં હોય અને વોટરમાં સોલ્યુબલ છે અને સ્વાદ કેવો હોય? કડવો. મોલેક્યુલર ફોર્મ્યુલા આપેલી છે C22H25NO6. ઇટ ડાર્કન્સ ઓન એક્સપોઝર ટુ લાઇટ, એટલે કે જ્યારે લાઇટની અંદર રાખવામાં આવે ત્યારે એ કેવું થાય છે? ડાર્ક થાય છે. ઓન એક્સપોઝર ટુ અલ્ટ્રાવાયોલેટ રેડિએશન આઇઝોમર્સ નોન એઝ લ્યુમિકોકોક્લિન્સ ઇઝ ફોર્મ્ડ વિચ મે બી ડિપોઝિટ એઝ ક્રિસ્ટલ, એટલે કે જ્યારે એને અલ્ટ્રાવાયોલેટ કિરણોની અંદર રાખવામાં આવે ત્યારે એ કયા નામે ઓળખાય છે? લ્યુમોકોક્લિનેન્સ. અને એ શું કામ કરે છે? જે ક્રિસ્ટલ છે એ ડીપોઝિશન થઈ જાય, એટલે કે જે ચમકતો ભાગ છે એ શું થઈ જશે? એનું જે અસર છે એ નાબૂદ થઈ જશે. ઇટ ઇઝ યુઝ ટુ રિલીવ પેન એન્ડ ઇન્ફ્લામેશન ઓફ ગોટ એન્ડ રુમેટિઝમ, એટલે કે જે RH ફેક્ટરને લગતા જે રુમેટેડ આર્થરાઇટીસ અથવા તો રુમેટિક ફીવર જે પણ ડિઝીઝ થાય છે એ બધાની અંદર, અને જે ગોટ છે એની અંદર પેઇન અને ઇન્ફેક્શનને ઓછું કરવા માટે આ ડ્રગ યુઝ થાય છે. ઇન હાયર ડોઝિસ કોક્લિન ઇઝ ટોક્સિક, એટલે કે જો વધારે ડોઝ લેવામાં આવે તો આ જે કોક્લિન ડ્રગ છે એ શું છે? હાનિકારક છે. એન્ડ કોઝ ડેથ ડ્યુ ટુ રેસ્પિરેટર ફેલર, એટલે કે પેશન્ટનું શું કરી શકે છે? ડેથ પણ કરી શકે છે, કેમ કે આ ડ્રગ લેવાને કારણે જે રેસ્પિરેશન સિસ્ટમ છે એ શું થાય છે? ફેલ થઈ જાય છે. એટલે ઇટ ઇઝ રેડલી એબ્ઝોર્બ આફ્ટર ઓરલ એડમિનિસ્ટ્રેશન, એટલે કે જ્યારે ઓરલી લેવામાં આવે ત્યારે એ ઝડપથી એક્શન કરે છે. બુકની અંદર એના ઇમેજીસ બતાવેલા છે કે આ કોક્લિન કેવી રીતે મળે છે અને કેવી કે એના પ્લાન્ટના ફ્લાવર કેવા હોય છે ને એ જોઈ લેજો. ઓકે, મેકેનિઝમ ઓફ એક્શન આપેલી છે કોક્લિન ઇનહિબિટ માઇક્રોટ્યુબ્યુલ ફોર્મેશન ઓફ લેક્ટિક એસિડ ઇન લ્યુકોસાઇડ વિચ ડિક્રીઝ ધ ફેગોસાઇટોસિસ એન્ડ ઇન્ફ્લામેશન ઓફ જોઇન્ટ્સ, એટલે કે જે જોઇન્ટની અંદર આ યુરિક એસિડનું જે ફોર્મેશન બનતું હોય એને નહીં બનવા દઈએ, અને જે એ જગ્યાએ લેક્ટિક એસિડ ને લ્યુકોસાઇડ જે એને બનવા માટે જવાબદાર છે એને ઓછા કરશે, ઇનહિબિટ કરશે, એના કારણે જે આ જોઇન્ટનું ઇન્ફ્લામેશન છે એ કેવું થશે? ઓછું થશે. ઇટ એક્ટ એઝ એન્ટીગોટ ડ્રગ, કેવી રીતે કામ આવે છે? એન્ટીગોટ ડ્રગ તરીકે. ઇટ ઇઝ ઓલ્સો યુઝડ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ પ્રોગ્રેશન ઓફ ન્યુરોજેનિક ડિસેબિલિટી ઇન મલ્ટીપલ સ્ક્લેરોસિસ, જે મલ્ટીપલ સ્ક્લેરોસિસ નામનો ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે એની અંદર પણ એ મસલની મૂવમેન્ટને અથવા જે ઇન્ફ્લામેશન એને રોકવા માટે આપણે આ ડ્રગ યુઝ કરી શકીએ છીએ. ઇન્ડિકેશન આપેલું છે યુઝડ ઇન અ ગોટ આર્થરાઇટીસ હોય તો આપી શકીએ, એના પ્રિવેન્શન અને એની ટ્રીટમેન્ટ બંને માટે, કાં તો એને પહેલાં રોકવું હોય થતાં અને કાં તો એને અટકાવવું એટલે મીન્સ થઈ ગયા પછી રોકવું હોય ત્યારે આપી શકીએ. ડોઝ આપેલો છે જો પ્રિવેન્ટ કરવું હોય તો એડલ્ટની અંદર 0.5 to 0.6 mg આપવાનું છે, એક વખતમાં એટલું આપવાનું છે 3 વખત દિવસમાં. અને જો ટ્રીટમેન્ટ એટલે કે થઈ ગયા પછી આપવાનું હોય તો 0.5 to 1.2 mg આપી શકીએ, અને પછી કન્ટિન્યુ રાખવાનું છે 2 to 3 કલાકે આપવાનું છે જ્યાં સુધી પેઇન ઓછો ના થાય, અને પછી ધીમે ધીમે ડોઝને ઓછો કરવાનો છે.
ઓરલી 0.5 થી 1.2 mg, ધેન 0.5 થી 1.2 mg એવી રીતે એક એક ડોઝ આપી શકીએ 2 થી 3 કલાકે, જ્યાં સુધી પેઇન ઓછો ના થાય અથવા તો ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ ટોક્સિસિટી અકર્સ, એટલે કે પેટની અંદર જ્યારે પેલો પ્રોબ્લેમ થવા માંડે અને હાનિકારક એસિડિટી કે એવી કોઈ સિચ્યુએશન થવા માંડે ત્યારે એ ડ્રગને બંધ કરી દેવાની છે. કોન્ટ્રાઇન્ડિકેશન કીધું છે તો કે હાઇપર સેન્સિટિવિટી હોય, જીઆઈ રીનલ અથવા હિપેટિક અથવા કાર્ડિયક ડિસઓર્ડર હોય, કાં તો રીનલ ડિઝીઝ હોય, પ્રેગ્નન્સી, લેક્ટેશન અને ચિલ્ડ્રનની અંદર આ ડ્રગ નથી આપવાની. સાઈડ ઇફેક્ટ કીધી છે, નોઝિયા થઈ શકે, વોમિટિંગ થઈ શકે, લોસ ઓફ એપેટાઇટ, ક્રેમ્સ, મેટાલિક ટેસ્ટ, ડાયરિયા, ડર્મેટાઇટિસ, ચિલ્સ એટલે ઠંડી લાગવી, એરિધેમા, પ્યુરાઇટિસ એટલે પસ કલેક્શન થવું, હિમેચુરિયા, દેન યુરિનની અંદર બ્લડ નીકળવું, રીનલ ડેમેજ, એલોપેશિયા, ન્યુરાઇટિસ દેટ ઇઝ ન્યુરોન્સની અંદર ઇન્ફેક્શન, એપ્લાસ્ટિક એનિમિયા એટલે કે બ્લડની ઉણપ થવી કાં તો સ્કિન ઉપર રેસિસ જોવા મળે છે એઝ અ સાઈડ ઇફેક્ટ. ફાર્મેકોકાઇનેટિક્સ કીધું છે તો કે ઓરલી જો આપવામાં આવે તો કોન્સન્ટ્રેશન 1.5 થી 2 કલાકની અંદર જોવા મળે, એની હાફ લાઈફ 20 મિનિટ સુધીની છે અને યુરિન અથવા તો ફિસિસ દ્વારા એ બહાર નીકળી જશે. ડ્રગ ઇન્ટરેક્શન કીધી છે તો કે કોકલિન ડિપ્રેસ ધ એક્શન ઓફ વિટામિન B12, ઇન્ક્રીઝ ધ એક્શન ઓફ CNS ડિપ્રેશન, એટલે કે જ્યારે કોકલિન આપવામાં આવે તો B12 વિટામિન આપણા બોડીમાંથી ઓછું થાય છે અને CNS ડિપ્રેશન જે છે એ વધે છે. કોકલિન ઇઝ કન્સિડર ઇનકમ્પ્લીટેબલ ઇન સિરિંજ વિથ અધર ડ્રગ્સ, એટલે કે કોઈ પણ બીજી ડ્રગ સાથે પણ આપીએ તો એ ઇનકમ્પ્લીટેબલ છે, એટલે કે એની જે એક્શન છે એ બરાબર રીતે નહીં થાય. બ્રાન્ડ નેમ્સ આપેલા છે કોલજોય, ઝાયલોકિન, ગોટનિલ એન્ડ ક્લોડિન, સોરી કોલકી ડન દેટ ઇઝ 0.5 mg ટેબ્લેટમાં અવેલેબલ છે. નેક્સ્ટ કીધું છે કોકલિન પોઈઝનિંગ, એટલે કે કોકલિનના કારણે જો પોઈઝનિંગ અસર થાય તો શું થાય. ધ સિમ્પટમ ઓફ કોકલિન પોઈઝનિંગ આર બર્નિંગ સેન્સેશન ઓફ થ્રોટ, સ્ટમક, ફંડસ, સિવિયર ડાયરિયા, ટેન્સેસમસ, બ્લડ વિથ સ્ટૂલ, આટલી સિચ્યુએશન થઈ શકે છે કે પેટની અંદર અથવા તો ગળાની અંદર બળતરા થાય, સ્ટમક કે ફંડસની અંદર પણ એસિડિટી જેવી સિચ્યુએશન થાય, બહુ જ વધારે ઝાડા થાય, કાં તો આપણે એમ બોકળવો ટેસ્ટ ન હોય તો ટેન્સેસમસ એટલે કે જે આપણને પેટની અંદર બળતરા થતી હોય ને એકદમ કડવા કડવા ઓટકાર આવે રાખે દેટ ઇઝ, અને સ્ટૂલની અંદર કાં તો બ્લડ નીકળી શકે. ધ ફેટલ ડોઝ ઓફ કોકલિન હેઝ બીન એસ્ટિમેટેડ 8 mg, એટલે કે આ ડોઝ ક્યારે 8 mg કરતાં એની આજુબાજુનો ડોઝ લેવાડો, આપણે 0.5 થી 0.6 mg એવી રીતે ડોઝ જોયેલો છે, ઓકે, તો 8 mg જેટલી ડ્રગ એક દિવસમાં લેવાની હોય ને ત્યારે આ સિચ્યુએશન થાય. ધ ડેથ અકર ડ્યુ ટુ રેસ્પિરેટરી અરેસ્ટ ઓર ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ ઇફેક્ટ, એટલે એના કારણે ડેથ પણ થઈ શકે છે. નોટ આપેલી છે તો કે કોકલિન ઇઝ યુઝડ ડાયગ્નોસ્ટિકલી ઇન ગોટ, ગોટ ઓર ગોટી આર્થરાઇટિસ વિલ રિસ્પોન્ડ ડ્રેમેટિકલી વેન ડ્રગ ઇઝ ગીવન, અધર ફોર્મ્સ ઓફ એથરાલજીયા ડુ નોટ રિસ્પોન્ડ ટુ ધ ટ્રીટમેન્ટ ઓફ કોકલિન, એટલે ખાલી ને ખાલી ગોટના કારણે જો દુખાવો થતો હોય, આપણે જોઈન્ટનો દુખાવો થતો હોય ને આર્થરાઇટિસ પણ ગણી શકે, આર્થરાઇટિસ એટલે પગની અંદર જે હાડકાનો દુખાવો થતો હોય દેટ ઇઝ, તો પણ સ્પેસિફિક જ્યારે આપણને ખબર પડે કે આપણને ગોટ જ છે ત્યારે જ આ ડ્રગ આપવાની છે, બાકી સ્પેશિયલ ખાલી આર્થરાઇટિસ આપણે મસલનો દુખાવો કે એવું કંઈ થતું હોય ત્યારે ડાયરેક્ટલી ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આ ડ્રગ નથી લેવાની. The administration of aspirin simultaneously with coclin is recommended for quick relief, એટલે કે આ ડ્રગની સાથે જો એસ્પિરિન આપવામાં આવે તો એ ઝડપથી અસર કરશે. તેમ કોર્ટિકોસ્ટીરોઇડ કીધેલું છે તો કે પ્રેડનિસોલોન 40 થી 60 mg ઇન ડિવાઇડેડ ડોઝિસ પર 2 ડે, મે બી આપણે જે થર્ડ પાર્ટ હતો કોર્ટિકોસ્ટીરોઇડ દેટ ઇઝ એક્યુટ જે ગોટ હતું એની અંદર, તો કે દરેક પ્રેડનિસોલોન નામની જે ડ્રગ છે એ 40 થી 60 mg આપવાનું છે દિવસમાં, ફોલોડ બાય ટ્રિપરિંગ ઓફ ડોઝ, એટલે કે જે બરોબર ડોઝ લખી દીધો હોય એ પ્રમાણે. ઇન્ટ્રા આર્ટરિયલ ઇન્જેક્શન ઓફ સોલ્યુબલ સ્ટીરોઇડ સપ્રેસ સિમ્ટમ્સ ઓફ એક્યુટ ગોટ, ડાયરેક્ટ આર્ટરીની અંદર આપેલી જે ડ્રગ છે આ કોર્ટિકોસ્ટીરોઇડ એ ગોટની અંદર આપણને હેલ્પફુલ થશે. એના પછીની જે ક્રોનિકની અંદર સિસ્ટેમેટિકની અંદર આપણે જોયું હતું, સોરી સિન્થેટિકની અંદર, એની અંદર પહેલું એક્ઝામ્પલ હતું એલોપ્યુરિનોલ, તો એ શું છે તો કે ઇટ ઇઝ અ વ્હાઇટ ક્રિસ્ટેલિન ટેસ્ટલેસ અને ઓડરલેસ પાવડર છે, સ્લાઇટલી સોલ્યુબલ ઇન વોટર અને વેલ એબ્ઝોર્બ બાય ઓરલ એડમિનિસ્ટ્રેશન, અને કેવી રીતે યુઝ થાય છે એન્ટીગોટ ડ્રગ તરીકે, મેલેક્યુલર ફોર્મ્યુલા આપેલી છે C5H4N4O. એની મેકેનિઝમ ઓફ એક્શન આપેલી છે તો કે ઇટ ઇનહિબિટ્સ ધ એન્ઝાઇમ ઝેન્થિન ઓક્સિડેસ, રિડ્યુસ ધ યુરિક એસિડ સિન્થેસિસ
એલોપ્યુરિનોલ ઇનહિબિટ્સ એન્ઝાઇમ સેન્થિન ઓક્સિડેસ રિડ્યુસ યુરિક એસિડ સિન્થેસિસ બે વખત લખેલું છે. શું કામ કરે છે કે જે આ ઓક્સિડેશન જે એને જવાબદાર છે ઓક્સિડેશનનું લેવલ એને ઓછું કરે છે અને જે યુરિક એસિડ જે બનતું હોય એને લેવલને ઓછું કરશે. ઇટ ઇઝ યુઝ એઝ અ એન્ટીકોટ ડ્રગ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ હાઇપર યુરેસિમિયા, એટલે કે યુરિક એસિડનું જે પ્રમાણ વધી ગયું હોય ત્યારે આપણે એને ટ્રીટમેન્ટ તરીકે યુઝ કરી શકીએ છીએ. ઇન્ડિકેશન આપેલા છે જો ટ્રીટમેન્ટ ઓફ ક્રોનિક ગોટમાં યુઝ થાય, સેકન્ડરી હાઇપર યુરેસેમિયા હોય ડ્યુ ટુ કેન્સર, કીમોથેરાપી, ચેગેસ ડિઝીઝ, ધેન વિસેરલ ક્યુટેનિયસ લિસ્મેનિયાસિસ, એટલે કે આ કેન્સરને કારણે અથવા તો બીજી કોઈ ડ્રગ લેવાને કારણે આપણને બીજા જે સાઇડ ઇફેક્ટ થતી હોય, જે ડોઝ થતા હોય, જે મીન્સ ડિઝીઝ થતા હોય ત્યારે બોડીની અંદર આપણને વિસેરલ અથવા ક્યુટેનિયસ દેટ ઇઝ સબક્યુટેનિયસ લેયર અથવા તો જે વેસલ્સ છે એની અંદર જ્યારે વધારે ઇન્ફેક્શન થયેલું હોય, લેસ્મેનિયાસિસનો મિનિંગ થાય કે બ્લડ ક્લોટિંગ ને એ બધું થવાને કારણે જે આપણે બ્લેકિશ કલરની વેસલ્સ અને જે સબક્યુટેનિયસ લેવલ જોવા મળે દેટ ઇઝ. ડોઝ આપેલો છે તો કે ઓરલી 200-600 mg આપવાનો ડેઇલી અને 800 mg કરતાં ડોઝ વધારવાનો નથી. કોન્ટ્રાઇન્ડિકેશન કીધું છે કે ચિલ્ડ્રન બિલો 6 યર્સ, કે જે 6 વર્ષથી નાનું બાળક છે એને યુઝ નથી કરવાનું. એક્યુટ ગોટ હોય, હાઇપર સેન્સિટિવિટી, પ્રેગ્નેન્ટ મધર, લેક્ટેશન મધર, રીનલ ડિઝીઝ અથવા તો ઇપેટિક ડિઝીઝ હોય એ પેશન્ટને નથી આપવાની. સાઇડ ઇફેક્ટ આપેલી છે તો કે રેસિસ, ફીવર, મલાઈઝ, ગેસ્ટ્રિક ઇરિટેશન થઈ શકે, હેડેક, નોઝિયા, એનોરેક્સિયા, સ્ટોમેટાઇટિસ, ડાયરિયા, મેલેરિક ટેસ્ટ આવી શકે, હિપેટોમેગાલી, રિનલ ફેલર, રેટિનોપેથી થઈ શકે, એટલે કે આંખની અંદર જે રેટિના છે એની અંદર પ્રોબ્લેમ, એલોપેસિયા થઈ શકે, ડર્મેટાઇટિસ એટલે ડર્મિસ લેયરની અંદર ઇન્ફેક્શન જોવા મળે, બોન મેરોનું ડિપ્રેશન થઈ શકે અથવા ઇઓસિનોફિલિયા એવી જેવી સિચ્યુએશન જોવા મળી શકે એઝ અ સાઇડ ઇફેક્ટ. ફાર્મેકોકાઇનેટિક્સ તો કે પ્લાઝમા કોન્સન્ટ્રેશન 2-4 કલાકમાં જોવા મળશે, પ્લાઝમાની હાફ લાઈફ 2 કલાકની છે અને યુરિન કાં તો ફિસિસ દ્વારા એ બહાર નીકળી જશે. ડ્રગ ઇન્ટરેક્શન કીધી છે તો કે ઇન્ક્રીઝ એક્શન ઓફ એન્ટીકોએગ્યુલન્ટ્સ, ઓરલ હાઇપોગ્લાઇસેમિક પ્રોબેનેસિડ એન્ડ એસ્પિરિન ઇન્ક્રીઝ ધ યુરિન એક્સ્ક્રીશન ઓફ એલોપ્યુરિનોલ. શું કામ કરે છે કે જો એન્ટીકોએગ્યુલન્ટ સાથે આપવામાં આવે તો એની એક્શન કેવી થશે, ઇન્ક્રીઝ થશે, અને જે પ્રોબેનિડેઝ અથવા એસ્પિરિન સાથે આપવામાં આવે તો યુરિનની અંદરથી જે આ એલોપ્યુરિનોલનું લેવલ છે એ કેવું થાય, નીકળતું વધી જાય, કેમ કે ડાયરેક્ટ એક્સિટ થઈ જાય યુરિન દ્વારા, એ શું થાય છે એક્સિટ થઈ જાય, એટલે કે એસ્પિરિન અથવા તો હાઇપોગ્લાઇસેમિક પ્રોબેનેસિડ ડ્રગ સાથે આપવામાં આવે તો એ બહાર નીકળી જશે. એલ્યુમિનિયમ સોલ્ટ ડિક્રીઝ ધ ઇફેક્ટ ઓફ એલોપ્યુરિનોલ, જે એલ્યુમિનિયમ સોલ્ટ સાથે લેવામાં આવે તો એની એક્શન કેવી થઈ જાય, ઓછી થઈ જાય. બ્રાન્ડ નેમ આપેલા છે એલોરિક, ઝાયલોરિક, ટેરોલિક, સિપ્લોરિક અને એલોગોટ, અને કેટલા એમજીની ટેબ્લેટમાં હોય તો કે 100-300 mg. એના પછીનું આપણે જે યુરિકોસુરિક ડ્રગ જોઈ હતી એની અંદર 2 એક્ઝામ્પલ આપેલા હતા, એમાંથી 1 એક્ઝામ્પલ અહીંયા મેં એક્સપ્લેન કરેલું છે, બીજું તમારે જાતે કરવાનું છે, જોઈ લેજો બુકની અંદર. એમાં આપેલું છે પ્રોબેનેસિડ તો કે વ્હાઇટ ઓર્ડરલેસ ક્રિસ્ટલિન પાવડર છે અને સ્લાઇટ બિટર ટેસ્ટ હોય, રેપિડલી એન્ડ કમ્પ્લીટલી એબ્ઝોર્બ આફ્ટર ઓરલ એડમિનિસ્ટ્રેશન, એટલે કે બહુ જ ઝડપથી એબ્ઝોર્બ થઈ જશે. લાર્જ ડોઝ આર એબ્ઝોર્બ સ્લોલી, જો વધારે ડોઝ આપવામાં આવે તો એ ધીમે ધીમે એબ્ઝોર્બ થાય. પ્રોબેનેસિડ ઇઝ યુરોકોસોરિયસ ડ્રગ, ઇઝ યુઝડ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ ગોટ, એટલે કે આ જે ડ્રગ છે એ આપણને ગોટની અંદર યુઝ થાય છે. પ્રોબેનેસિડ હેઝ નો એનાલ્જેસિક એક્શન, એના લીધે જે દુખાવો છે એ ઓછો નથી થતો. એસ્પિરિન, સેલિસાઇલેટ, સાઇટ્રેટ શુડ નોટ બી ગીવન વિથ પ્રોબેનેસિડ એસ તે એન્ટાગોનિસ્ટ યુરોકોસુરિક એક્શન ઇઝ પ્રોબેનેસિડ, એટલે કે એના આ જે ડ્રગ સાથે આપવામાં આવે, એસ્પિરિન છે, સેલિસિલેટ છે, સાઇટ્રેટ છે, તો એની જે એક્શન છે એ કેવી થઈ જાય છે, ઓછી થઈ જાય છે, એટલે એ ડ્રગ સાથે નથી આપવાનું. દેન મેકેનિઝમ ઓફ એક્શન આપેલી છે તો કે ઇટ ઇનહિબિટ્સ ધ ટ્યુબ્યુલર રીએબ્ઝોર્પ્શન ઓફ યુટરસ એન્ડ ઇન્ક્રીઝ ધ એક્સ્ક્રીશન ઓફ યુરિક એસિડ. ધ ડ્રગ પ્રોબેનેસિડ ઇનહિબિટ ધ ટ્યુબ્યુલર રીએબ્ઝોર્પ્શન ઓફ યુરેટર્સ વિથ ઇન્ક્રીઝ એક્સ્ક્રીશન ઓફ યુરિક એસિડ. ઇટ ઇઝ અ યુરિકોસુરિક ડ્રગ યુઝ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ ગોટ, કે આ ડ્રગ કેવી છે કે જે યુટરસની અંદર રીએબ્ઝોર્પ્શન થતું હોય, કે જે આ બહાર નીકળવા માટે જવાબદાર યુરિક એસિડ છે એને શું કરી દેશે, શોષી લેશે. ઓકે, ધ ડ્રગ પ્રોબેનેટેડ ઇનહિબિટ ધ ટ્યુબ્યુલર રીએબ્ઝોર્પ્શન ઓફ યુટરસ.
શું કામ કરે છે કે જે યુટ્રસની અંદર જે યુરિક એસિડનું લેવલ છે એને શું કરે રીએબ્સોર્બ કરે છે એના કારણે જે યુરિક એસિડનું લેવલ બોડીની અંદર જળવાઈ રહેવું જોઈએ એ બરોબર રીતે જળવાઈ રહેશે અને વધારાનું છે યુરિન દ્વારા બહાર નીકળી જશે એટલે આપણને શેમાં હેલ્પ કરશે ગોટ અથવા તો હાઇપર યુરિસેમિયા એટલે કે જે યુરિનનું લેવલ વધી ગયું યુરિક એસિડનું લેવલ વધી ગયું હોય એને ઓછું કરવા માટે ઇન્ડિકેશન આપેલા છે તો કે ક્રોનિક ગોટ સેકન્ડરી હાઇપર યુરિસેમિયા ડ્યુ ટુ ડ્રગ્સ ઓર ડિઝીઝ હતી કે ડિઝીઝ અથવા ડ્રગને કારણે આ જે યુરિક એસિડનું લેવલ વધી ગયું હોય એમાં હેલ્પફુલ થશે ડોઝ આપેલો છે તો કે એડલ્ટની અંદર ઓરલી આપવાનું છે 250 mg દિવસમાં બે વાર અને 1 gram 2 times a day ઇન્ક્રીઝ મેક્સિમમ 1 gram એટલે કે દિવસની અંદર આપણે એક વખતમાં 1 gram જેટલું એને આપી શકીએ છીએ અને મેન્ટેનન્સ ડોઝ 500 mg પર ડે ફોર 6 months એટલે બાકીના પછી જ્યારે ટ્રીટ થઈ જાય ત્યારે 6 મહિના સુધી આપણે કેટલો આપવાનો છે 500 mg પર ડે કે ગોટ અને ગોટને રોકવા માટે કોન્ટ્રાઇન્ડિકેશન કીધા છે તો કે રીનલ યુરિક એસિડ સ્ટોન હોય એટલે કે કિડનીની અંદર પથરી થયેલી હોય ત્યારે બ્લડ ડાયસ્ક્રેસિસ એટલે બ્લડની અંદર પણ આવા કણ હોય ત્યારે હાઇપર સેન્સિટિવિટી થતી હોય પ્રેગ્નેન્ટ મધર હોય અને ચિલ્ડ્રન બિલો 6 years આપેલું છે એટલે 6 વર્ષથી નાના બાળકને આ ડ્રગ નથી આપવાની સાઇડ ઇફેક્ટ કીધી છે તો કે હેડેક થઈ શકે બેડિકાર્ડિયા ડ્રાઉઝીનેસ થર્સ્ટ એટલે તરસ લાગવી નોઝિયા વોમિટિંગ એનોરેક્સિયા રેસિસ જોવા મળે ડર્મેટાઇટિસ ફીવર હાઇપરગ્લાઇસેમિયા એટલે કે ગ્લિસરીનનું લેવલ અથવા ગ્લુકોઝનું લેવલ બોડીની અંદર વધી જાય દેન એપનિયા થઈ શકે એટલે કે બ્રીથિંગ ડિફિકલ્ટી અથવા એબસન્સ ઓફ બ્રીથિંગ ગ્લાયકોસુરિયા દેટ ઇઝ યુરિનની અંદર ગ્લાયકોજનનું લેવલ વધી જાય એવી સાઇડ ઇફેક્ટ જોવા મળે છે ફાર્મેકોકાઇનેટિક્સ કીધું છે તો કે પીક કોન્સન્ટ્રેશન 2-4 કલાકનું હોય 4 કલાકમાં કોન્સન્ટ્રેશન થઈ જાય એની હાફ લાઈફ 5-8 કલાક છે લીવરમાં મેટાબોલાઇઝ થશે અને યુરિન દ્વારા બહાર નીકળી જશે ડ્રગની ઇન્ટરેક્શન આપેલી છે કે ડિક્રીઝ એક્શન બાય સેલિસિલેટ અને ઇન્ક્રીઝ એક્શન બાય બાર્બિચ્યુરેટ બેન્ઝોડાઇઝેપિન એકીક્લોવિર અને ઝીરોવુડી આ બધી ડ્રગ સાથે આપવામાં આવે તો એની એક્શન ઇન્ક્રીઝ થશે અને સેલિસિલેટ સાથે આપવામાં આવે તો એ ડિક્રીઝ થશે બ્રાન્ડ નેમ આપેલું છે ટેબ્લેટ બેન્સિડ એ 500 mg અવેલેબલ છે અને લાસ્ટમાં નર્સિંગ કેર આપેલી છે તો કે રેસ્પિરેશન રેટ ને રિધમ ને એ બધું ચેક કરવાનું છે પછી આને દૂધ સાથે આપવાની છે દિવસમાં 2-3 લિટર પાણી અથવા તો ફ્લુઇડ લેવાનું છે અને ડ્રગને કારણે જે થેરાપ્યુટિક રિસ્પોન્સ જોવા મળે છે કે આ જોઈન્ટ પેઇન છે ઓછો થયેલો છે અથવા તો જે આ યુરિક એસિડનું લેવલ છે એ ઓછું થયું છે તો એ બધું આપણે ચેક કરતું રહેવાનું છે ઓકે